ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્ર પ્રકરણ 2 જે આપણે સમજી રહ્યા હતા એને આગળ વધારીએ છીએ. કાર્લ પિયર્સનના સૂત્રો મેં તમને જે બતાવ્યા એ સૂત્રો ફરીથી અહીં લખું છું. સહસંબંધક આ સૂત્રો માટેનું પહેલું સૂત્ર મેં લખાયું, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ટુ વાય માઇનસ વાય બાર અપોન વર્ગમૂળમાં, તમારી પાસે લખેલા છે, તમારે નિરાયતે જોવાનું છે, વર્ગમૂળની અંદર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળની અંદર સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર. આ સૂત્ર મેં તમને લખાવ્યું એ સહવિચરણ પરથી આપેલું સૂત્ર. બીજું નંબર આપ્યા છે, આપણે બીજું આપ્યો છે આ બીજું સૂત્ર. આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો? જો આ સૂત્ર આવ્યું ક્યાંથી? આર બરાબર સહવિચરણ એટલે કોવેરિએશન ઓફ એક્સ વાય અપોન એસ એક્સ ઇન્ટુ એસ વાય ઉપરથી આવ્યું. કાર્લ પિયર્સને સૂત્ર જે આપ્યું છે આર ઇક્વલ ટુ સહવિચરણ એક્સ વાય ના છેદમાં એક્સ નું પ્રમાણિત વિચલન ગુણ્યા વાય નું પ્રમાણિત વિચલન, બરાબર? આંકડા શાસ્ત્રના સંકેતમાં લખીએ એટલે આર ઇક્વલ ટુ કોવેરિએશન ઓફ એક્સ વાય અપોન એસ એક્સ ઇન્ટુ એસ વાય. પછી મેં જ્યાં કરીને લખ્યું છે, જ્યાં વિડીયો જોયો હોય તો ખબર હોય, જ્યાં કોવેરિએશન ઓફ એક્સ વાય ઇક્વલ ટુ શું? તો કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન એન. એની મદદથી સહવિચરણ મેળવી શકાય, કોવેરિએશન સૂત્ર લખાયું છે અને આપણી ટેક્સ્ટબુકમાં પણ છે. અને એસ એક્સ, એસ એક્સ બરાબર શું? તો કે વર્ગમૂળની અંદર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર અપોન એન. એસ વાય એટલે શું? તો કે વર્ગમૂળની અંદર સિગ્મા વાય માઇનસ વાય બાર અપોન એન. હવે પછી એક્સ બાર અને વાય બાર ના સૂત્રો પણ લખાયા છે. એક્સ બાર એટલે એક્સ નો મધ્ય, એક્સ નો મધ્ય, એક્સ બાર એટલે એક્સ નો મધ્ય, એનું સૂત્ર મેં લખાયું છે તમને, સિગ્મા એક્સ અપોન એન, વાય બાર એટલે સિગ્મા વાય અપોન એન. આ બધા સૂત્રો તમે 11મા ધોરણમાં ભણી ગયા હોય એવા છે, તમને આવડે બરાબર. આ બધા સૂત્રોની વેલ્યુ મૂકીને આ સૂત્ર મેળવવામાં આવ્યું છે. આમાં કોવેરિએશન ઓફ એક્સ વાય, એસ એક્સ અને એસ વાય ની કિંમતો મૂકી સાચું પામતા આ સૂત્ર આવ્યું છે. આ સૂત્ર જે છે એ આની કિંમતો મૂકી મેળવેલું છે, બીજું કશું છે નહીં. પણ જ્યારે તમારે દાખલો ગણવો હોય ને, 5 માર્કનો દાખલો જે ગણવાનો હોય એ તમારે આ સૂત્ર ઉપરથી જ ગણવાનો થશે. આ છે 2 માર્કના દાખલા માટે, આ છે 2 માર્કના દાખલા માટે કે તમને રકમની અંદર ડાયરેક્ટ સહવિચરણ એક્સ વાય બરાબર સમથિંગ મૂલ્ય આપેલું હોય, એસ એક્સ બરાબર સમથિંગ આપેલું હોય, એસ વાય બરાબર સમથિંગ આપેલું હોય અને એના ઉપરથી બે ચલ રાશિઓ વચ્ચેનો સહસંબંધ આ શોધવાનું કીધું હોય તો અહીંયા બધું એક્સ વાય, એક્સ માઇનસ એક્સ બાર ને વાય માઇનસ વાય બાર એવું કાંઈ આવશે નહીં. તો આપણે આપણે ખ્યાલ આવવો જોઈએ કે ત્યાં આ બધા મૂલ્યો આપ્યા છે એટલે આ સૂત્રની મદદથી એ દાખલો કરી શકાય. એની ગણતરી ટૂંકી હોય એના માર્ક કંઈ ઓછા હોય, જેની ગણતરી લાંબી હોય એના માર્ક કંઈ વધુ હોય. તો આ 5 માર્કના દાખલા માટેનું સૂત્ર છે. આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરાય એ બરાબર સમજી લેવાનું. મેં લખાયું છે નોંધ લગભગ કે જ્યારે એક્સ બાર અને વાય બાર બંને, એક્સ બાર અને વાય બાર એમ મેળવશો, એક્સ બાર અને વાય બાર, એક્સ બાર અને વાય બાર બંને મેળવશો એટલે તમને તરત જ ખ્યાલ આવી જાય કે આ બંને કિંમતો પૂર્ણાંક મળે. પૂર્ણાંક એક્સ બાર અને વાય બાર બંને કિંમતો પૂર્ણાંક મળે ત્યારે આ સૂત્રની મદદથી સહસંબંધક આરની ગણતરી એકદમ સરળતાથી કરી શકો. એટલે આ સૂત્રના ઉપયોગની મર્યાદા છે,
યાદ રાખવી પડે તમારે. એક્સ બાર અને વાય બાર બે પૂર્ણાંક મળે તો આનો ઉપયોગ કરવાનો. એક્સ બાર અથવા વાય બાર અથવા બંને અપૂર્ણાંક મળે તો એક બીજું સૂત્ર લખાયું છે, એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળની અંદર એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર એ લખાયું છે, એનો ઉપયોગ કરવાનો. બરાબર, શું કામ એમ કરવું પડે એને પછી આપણે સમજવું પડે. આ સૂત્રનો ઉપયોગ કરી દાખલો કેવી રીતે ગણાય એને આપણે અત્યારે પ્રાધાન્ય આપીએ છીએ. સ્વાધ્યાયનો દાખલો છે, સ્વાધ્યાય 2.2, સ્વાધ્યાય 2.2 એક્ઝામ્પલ 1 રકમ આપી છે, એ રકમને આપણે સમજીએ. તે એક સોસાયટીમાં રહેતા સાત કુટુંબોમાંથી મેળવેલા નિદર્શમાં પિતાની ઊંચાઈ સેન્ટીમીટરમાં અને તેમના પુખ્ત વયના પુત્રની ઊંચાઈ સેન્ટીમીટરમાં ની નીચે આપેલી માહિતી પરથી સહસંબંધ અંક ગણો. બરાબર, આ રીતે રકમ આપી છે. પછી માહિતી માટે કોષ્ટક આપી છે, તો પિતાની ઊંચાઈ સેન્ટીમીટરમાં એના સાત અવલોકનો આપ્યા છે, અરે પુત્રની ઊંચાઈ સેન્ટીમીટરમાં એના પણ સાત અવલોકનો આપ્યા છે. બોર્ડ ઉપર હું રકમ નથી લખતો, તમારી પાસે આંકડાશાસ્ત્રનું પાઠ્યપુસ્તક બધા કાંઈ છે, દાખલો બની પહેલાં રકમ લખવી ફરજિયાત છે, બાકી નોટમાં છે. બરાબર, રકમ લખવી ફરજિયાત છે, રકમ સમજવી બરાબર ફરજિયાત છે. અહીંયા શું શોધવાનું છે એ તમને ખબર પડવી જોઈએ. આ તો સ્પેશિયલ આપણે એનું ચેપ્ટર જ ભણીએ છીએ, એટલે અહીં સુધી કહીએ કે સહસંબંધ અંક શોધવાનો. પરીક્ષામાં રકમ વાંચવાની છે વ્યવસ્થિત, કે આપણે શું શોધવાનું છે તો કે સહસંબંધ અંક. બરાબર, માહિતી આપી છે, બે ચલની માહિતી આપી. જુઓ, આપણે દ્વિચલ માહિતી વિશે ભણીએ છીએ, બીજું ત્રીજું ને ચોથું ચેપ્ટર દ્વિચલ માહિતીનું છે. એમાં બે ચલની માહિતી આપી છે, એક ચલ છે પિતાની ઊંચાઈ અને બીજો ચલ છે પુત્રની ઊંચાઈ સેન્ટીમીટરમાં. હવે તો અમુક દાખલામાં એને ચલને સંકેતમાં દર્શાવેલા હશે, એને નથી, તો દાખલો ગણીએ ત્યારે જવાબની શરૂઆત ક્યાંથી કરવાની છે. જુઓ, ધારો કે ચલ એક્સ જે છે એ શું બતાવે છે, તો કે પિતાની ઊંચાઈ સેન્ટીમીટરમાં, અને ચલ વાય શું બતાવે છે, તો કે પુત્રની ઊંચાઈ સેન્ટીમીટરમાં. આ રીતે દર્શાવે છે, આ રીતે દર્શાવે છે, આ ધારી લેવાનું, આ ધારી લેવાનું. બરાબર, મોટા ભાગે હું કરું કે છોકરાઓ દાખલો કે વિદ્યાર્થીઓ કોઈ પણ એ શું કરે, પહેલો ચલ હોય એને એક્સ કહીએ, બીજો ચલ હોય એને વાય કહીએ, નો પ્રોબ્લેમ. બરાબર, પણ આ ચલને ફેરવીને દાખલો ગણો તો એ સહસંબંધની કિંમતમાં કશો ફેર પડતો નથી. ઘરે જઈને આપણે જોઈ લેવાનું, આને હું એક્સ કહું, આને હું વાય કહું, પછી દાખલો ગણું, શું ફેર આવે છે. હા, કોષ્ટકમાં ચોક્કસ ફેરફાર આવશે, કોષ્ટક જે બનાવીએ ને એમાં ચોક્કસ ફેરફાર આવશે, પણ અંતિમ જવાબમાં કશો ફેર આવશે નહીં. છેલ્લા જવાબમાં સહસંબંધક આત્મમૂલ્ય આમ ગણો કે આમ ગણો એ સેમ હશે. એટલે સહસંબંધકના દાખલાઓમાં આજે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. આનો એક જ દાખલો હજી આગળ આવે ત્યારે, આગળના દાખલા આવે ત્યારે એક જ દાખલો તમે જુદી જુદી 10 રીતે ગણી શકો, 20 રીતે ગણી શકો,
અને દરેક વખતે સહસંબંધનું મૂલ્ય બદલાય અને એક જ શકો બરાબર. એટલે આપણું હોમવર્ક છે, આપણું હોમવર્ક શું છે સાહેબે આપણું આમ ગણીને બતાવ્યો, ધારો મારે ફેરફાર કરીને ગણવો છે બરાબર, તો તમને ખાતરી થશે કે અહીંયા આની બદલે આવી કિંમત લઈએ તોય સહસંબંધમાં કાંઈ ફેર પડતો નથી, આમ ધારણા કરીએ તોય કાંઈ ફેર પડતો નથી. આ કામ પહેલું છે, જ્યાં ચલ એક્સ ને વાય ને દર્શાવી ન આપ્યા હોય રકમમાં, તો આપણા ચાર દાખલાઓ જો શું નથી આપ્યા, પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર એક દાખલામાં ચલ એક્સ ને વાય ને દર્શાવીને આપ્યા નથી, નમૂનાના દાખલાઓમાં જોઈએ ને કોઈમાં દર્શાવીને આપ્યા છે. તો નમૂનાનો દાખલો પાંચમો ઉદાહરણ જોશો ને તેમાં દર્શાવી નથી આપ્યા, છઠ્ઠું ઉદાહરણ જોશો તો એમાં દર્શાવી નહીં આપ્યા, તો છઠ્ઠું ઉદાહરણ 71 માં પેજ ઉપર છે. તો અહીંયા ગુજરાતી ના ગુણ છે એને એક્સ કીધો છે અને આપણા શાસ્ત્ર ના ગુણ છે એને વાય કીધું છે. જ્યાં તમને ચલ ને એક્સ અથવા વાય દર્શાવી ના આપ્યા હોય ત્યાં તમે કશો ફેરફાર કરી શકો ના, પાછા આમ ન કરતા. આપણે પ્રેક્ટિસ માટે ઘરે કરવું હોય તો છોડ, પણ જયારે દાખલો ગણીએ કે પરીક્ષામાં દાખલો પૂછાણ પછી ત્યાં પકડી જંબો બેસતા નહીં કે સાહેબ એ તો કીધું તું ગમે ફેરફાર કરો, પણ એટલા માટે ફેરફાર ન કરતા કે પરીક્ષકને જે કી આપવામાં આવી છે એ ગુજરાતીના ગુણને એક્સ કરી નાખી છે, આપણા શાસ્ત્રના ગુણને વાય કરી નાખી છે. તમે ચલમાં ફેરફાર કરો એટલે કોષ્ટકની કિંમતો બદલાય, કોષ્ટકની કિંમત બદલાય ને એટલે ઓલો ચોપડી મારે જાણે કોષ્ટકમાં જુદી જુદી કિંમતો બરાબર. એટલે આપણે યાદ રાખવાનું ચલ એક્સ ને વાય દર્શાવી નાખ્યા તો જે રીતે દર્શાવી નાખ્યા છે એ જ રીતે ગણો, અને જો ચલ એક્સ ને વાય દર્શાવી ન આપ્યા હોય તો આપણી રીતે પસંદ કરવાનું બરાબર. હવે કોષ્ટક બનાવવાનું, જે કિંમતો આપણને આપી છે એના ઉપરથી કોષ્ટક કેવી રીતે બનાવાય એ હું તમને સમજાવું છું. હજુ આપણે કઈ રીતે ગણવું દાખલો એ નક્કી થયું નથી બરાબર, તો હવે આપણે કોષ્ટક બનાવશું. એ કોષ્ટકમાં ઉપર પેલી જે હાર કરશું એ બધી છે એ જુદા જુદા કોલમના હેડિંગ માટેની, શીર્ષક માટેની બરાબર, શીર્ષક માટેની છે. તો અહીંયા આ મેં શીર્ષક માટેની હાર કોઈ નહીં છે, દેખાય છે તમે પછી પેલી કોલમ કરું જો કોલમ નંબર વન, કોલમ નંબર વન એમાં હું શું લખીશ તો કે પિતાની ઊંચાઈ સેન્ટીમીટર, પિતાની ઊંચાઈ સેન્ટીમીટર અને એને મેં કયો ચલ કીધો છે એક્સ, તો અહીંયા હું એક્સ લખીશ. ઉપર ધારણા કર્યા પછી પાછું આવું શબ્દોમાં ન લખો તોય કાંઈ ખોટું પડતું નથી, ડાયરેક્ટ એક્સ કરવા માં તોય આવે બરાબર. બીજી કોલમ હું શું કરીશ, પુત્રની ઊંચાઈ, પુત્રની ઊંચાઈ હે ઝડપથી રિસેસ ઉપાડો તો દાખલો પૂરો ન થાય, રિસે આખી પૂરી કરીએ તો, કારણ કે અડધી કલાકનો દાખલો છે અને એક જ દાખલો મારે તમને સમજાવવાનો, એક દાખલાને તમે વ્યવસ્થિત સમજી લો એટલે આ કાર્લ પિયર્સનના ત્રણેય રીતના દાખલાઓ છે ઇઝીલી આવડી, આમાં કશું અઘરું છે નહીં. એટલે નેક્સ્ટ ડે આપણે આવતીકાલે કરશું, અહીંયા આપણો પીરિયડ પૂરો કરીએ છીએ.